સાબરકાંઠા જિલ્લાના ઈડન નગરપાલિકા દ્વારા 150મી મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો, નગરપાલિકાના કર્મચારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહી સ્વસ્થ ભારત, પ્લાસ્ટિક મુક્ત, મારો ઈડર તાલુકોના નારા સાથે રેલી યોજી શહેરીજનોને સંદેશ પાઠવ્યો હતો. ઈડર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ, ઈડર નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક મુક્ત, મારો ઈડર તાલુકોના નારાલા લગાવીને પાલિકાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અને પ્લાસ્ટિક બંધ કરવા માટે વિવિધ ટેબલો સાથે જાગૃતિ આવે એ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી. આ રેલી ઈડર નગરપાલિકાથી પ્રસ્થાન થઈ ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ઈડર ટાઉન હોલ ખાતે પહોંચી હતી, જ્યાં હાજર નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો દ્વારા સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ઈડર શહેરના વિવિધ વિસ્તારો સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે, પોતાના ઘર અને ગલી મહોલ્લા સ્વચ્છતા જાળવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે એ માટે જાગૃતિ અભિયાન ચલાવી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા, લીડર. આજે 2 ઓક્ટોબર ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉજવણીના પ્રસંગે ઈડર નગરની અંદર એક વિશાળ રેલી અમે કાઢી છે. એમાં ઈડરના સૌ નગરજનો, નગરપાલિકા સદસ્યશ્રીઓ અને તમામ શાળાના બાળકો જોડાયા છે. આજની આ ખૂબ ખૂબ વિશાળ જે રેલી છે એ આખા નગરને એક મેસેજ આપવા જઈ રહી છે. મોદી સાહેબે, આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે આખા ભારતભરની અંદર પ્લાસ્ટિક છોડવું અને સ્વચ્છ ભારત જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે આ વિશાળ રેલી અમે કાઢી છે. આજે અમે સૌ નગરજનોએ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ લીધો છે એટલું જ નહીં પણ એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અમે સૌ પ્રયત્ન કરીશું અને આજના આ પ્રસંગે ગાંધીજીને અમે વંદન કરીએ છીએ, યાદ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.